ગાઈઝ ગુડ ઇવનિંગ. અત્યારે અમે ત્રણે દાદીના ઘરે જઈએ છીએ, કારણ કે દાદી હમણાં થોડા ટાઈમ સુધી ઉપલેટા હતા અને હમણાં એક વીક પહેલાં જ આવ્યા, સો ખાસો ટાઈમ થઈ ગયો તો એમને મળે. સો વી આર ગોઈંગ ધેર એન્ડ વિલ મીટ હર આફ્ટર અ વેરી લોંગ ટાઈમ. આની માટે બહુ મસ્ત છે, બિકોઝ હું બહુ વખત પછી મળીશ, સો ધેટ્સ ગોન બી ગ્રેટ. અત્યારે વાગે 8:30 અને હું અત્યારે મારી માં ના ઘરે. મારી માં આ રે તમારી માં. હવે હું જોઉં છું ઘરે, કારણ કે એડિટિંગ બહુ જ બાકી છે અને મને રાત્રે 2:30 વાગી જાય. ગઈકાલે 2:30 સુધી પિત્સા કોઈ ઉઠી ગયો, 4 કલાક ની નિંદર કરી. તમારી બાટલે વૃષ્ટિ સુઈ છે ને, આપડા બે વતી વૃષ્ટિ સુઈ છે. જો હા, બધા ગાડી થોડી જાડી થાય એટલે ખાવાની વૃષ્ટિ લાભ તો નહીં, 18 વર્ષમાં તો થઈ નહીં. બેન બરાબર લગાડી દેવાની. અને કેવો મુંડન ના કરાવે? મુંડન તો નહીં. ચલો બાઈ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અત્યારે અમે જઈએ છીએ કમલભાઈને ત્યાં. અમારા જૂના પડોશી જે નીચે રહેતા હતા ત્યારે બીજી સોસાયટીમાં રહે છે, પણ અમે નીચે હતા ને ત્યારે નીચે રહેતા ને ત્યારે 5-6 મહિને કે વર્ષે 2 વાર મળતા હતા. હું એવું માનું કે ભાઈ મતલબ મિત્રો હોય એવું મતલબ હોય એટલે રોજ મળી શકાય એવું કમ્પલસરી ના હોય, પણ મળતા રહેવું એ જરૂરી છે. તો એમના થોડી માટે એને પાવા નીકળી દો, કારણ કે તાર બીજા બધા કામ હતા એ બતાયા એટલે ભાઈ પાવા નીકળી દો. અને હવે અત્યારે અમે જઈએ છીએ, 11:30 થયા છે, લોકો 10:30 ઘરે પહોંચતા હોય, અમે એમના ત્યાં પહોંચીએ છીએ અત્યારે. હજી 11 માં આવી, હજી ભાવ ભાવ કરવાના હતા તો ગઈ નઈ. કેટલા વાગે સુવો તમે? નહી એટલે હા જાઓ, આખી રાત જાગો ને. વચ્ચે ઉઠી 11 વાગે, 2-3 વાગે. ફોરેનર જેવું કામ છે, જમી લઈએ, પછી પાછી જાપ કરવા બેસીએ, 1.5 કલાક એમાં જાય, પછી તરત ને તરત પાછા જમવા બેસીએ, રાતે પાછું ટીવી જોઈએ.
ચલો ભાઈ આપણે આઈસ્ક્રીમ ખાઈએ. જો એટલા બધા છે બધા હું નહીં ખાઈ શકું, બધા એક એક ખાશે. આ પેકેટ છે અને આ વેજીટેરિયન છે અને આ છે ચોકોબાર લખેલું અને આ અમૂલ નું છે. અમદાવાદમાં જ અત્યારે જીવીએ છીએ.